આપણે દર વખતે સવાલ કરીએ કે કેમ કાયદાને કચરતા લોકોમાં કાયદાનો કોઈ ખોફ નથી પણ એનો જવાબ ક્યાંથી મળશે જ્યારે કાયદાનું પાલન કરનાર પોલીસને જ કાયદાની કોઈ પડી નથી આ દેશ સમાનતાનો દેશ છે આપણા બંધારણનો આર્ટિકલ ચૌદ પણ સમાનતાના આદર્શની વાત કરતા સામાન્ય નાગરિકોને ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ ધ લો ની વાત કરે છે કાયદાની દ્રષ્ટિમાં દેશનો દરેક નાગરિક સમાન છે પણ શું હકીકતમાં એવું બને છે

ખુલ્લે હાથે સ્ટંટ કરતી ખાખીને પણ ડર નથી બંનેમાં શું તફાવત છે તમે જાતે જ સમજી લો લોકોમાં આક્રોશ છે કે હેલ્મેટ ન પહેરવા પર તંત્ર દંડ કરે છે પણ જ્યારે એ જ ખરાબ રસ્તા પર પડેલા ખાડામાં માણસ પડી જાય ત્યારે શું સામાન્ય લોકોને તંત્ર માફી માંગીને દંડ ચૂકવશે પોલીસ સુધારના નામે નવી વર્દી અને નવી ગાડી તો આવી ગઈ પણ નવી પોલીસ નથી મળી બધા જ પોલીસ સરખા નથી હોતા પણ એક પોલીસના એક બહોળા વર્ગને કારણે પોલીસમાં રહેલા સંવેદનશીલ લોકોએ પણ કેટલીક વખત ભોગવવું પડતું હોય છે પણ આજે આપણે કાયદાને કચડતા પોલીસની વાત કરવી છે અને એક મહિનો માટે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી પરંતુ પોલીસ દ્વારા જયારે કાયદાના લીરે લીરા ઉડાવવામાં આવે છે ત્યારે તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવશે એવો સવાલ જયારે ડીજીપી વિકાસ સહાયને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે શું કહ્યું એ સાંભળી લઈએ ગાડી એમાં નંબર ન હોય કાળા કલરના કાચ હોય અથવા તો પોલીસ લખેલું હોય અથવા તો પોલીસનો જે ફ્લેગ છે એ પ્રકારના કલરવાળી ગાડીઓ હોય સૌથી વધારે આ પ્રકારની ગાડીઓ ફરે છે એની સામે સાહેબ એક્શન ક્યારે કારણ કે લોકોને પણ થાય છે કે પોલીસની લખેલી ગાડીઓ હોય છે નથી થતું તો મારી સામે કેમ થવું જોઈએ જો પોલીસ બાબતની આ પ્રકારની ફરિયાદ હોય તેમાં કંઈ ખોટું નથી અને એ તમામની જવાબદારી છે એ પછી પ્રજા હોય કે સરકારી નોકરીવાળા હોય કે પોલીસવાળા હોય નિયમ બધાને લાગુ પડે અને એ નિયમનું પાલન કરવા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ બંધાયેલા છે અને પ્રજા પણ બંધાયેલા છે પણ બાબત લોક જાગૃતિની છે બાબત અવેરનેસની છે અને આ અવેરનેસ ગમે તે કારણોસર જેટલું જે સ્તર પર હોવું જોઈએ એ કદાચ નથી અને એ અવેરનેસ પ્રજામાં પણ નથી અને પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પણ કદાચ નથી અને નિયમ બધાને લાગુ પડે છે નિયમ બધા માટે એક સરખા છે પરંતુ હકીકતમાં એવું દેખાતું નથી અને એ જ એક કારણ હોય છે કે કે સામાન્ય લોકોમાં આક્રોશ હોય છે 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 જો અમને અમને દંડાવાળી કરાય દંડ ફટકારાય તો પછી ખાખીને કેમ નહીં આવા સવાલ થાય છે આપણે ચર્ચા કરીશું આપણી સાથે નિવૃત્ત જજ પી એન લાખાણી જોડાઈ ગયા છે આપણી સાથે ગુજરાત નવનિર્માણ સેનાના અધ્યક્ષ અતુલ દવે અને નિવૃત્ત ડીવાયએસપી સીપી દલાલ પણ જોડાઈ ગયા છે આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલા દલાલ સાહેબ આપનાથી શરૂઆત કરીએ લોકો સવાલ પૂછી રહ્યા છે કારણ કે એક તરફ કેદાર દવે નામનો યુવક પીને કે દારૂના નશામાં થઈને પોતાની ગાડી પલટાવી નાખે છે ત્યારે એની જાહેરમાં દંડાવાળી કરવામાં આવે છે જે કાયદાનું ઉલ્લંઘન કરે છે કાયદાના રક્ષકો અને બીજી બાજુ આજે રાજકોટમાં એક પીએસઆઈ દારૂના નશામાં ધૂપ થઈને એક સગીરાને અડફેટે લે છે શું કાયદો બધા માટે સરખો નો હોવો જોઈએ મેડમ પ્રથમ તો સંદેશ ન્યૂઝ ચેનલને હું ખૂબ અભિનંદન આપું છું કે આ એક બહુ સેન્સિટિવ પ્રશ્નને તમે પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે કાયદો તમામને માટે સરખો જ છે અને હોવો જ જોઈએ હમણાં જ આપે વિકાસ સાહેબ સાહેબનો જે રજૂઆત સાંભળી કે કાયદાથી કોઈ પર છે જ નહીં એમાં કોઈને એમાં રિલેક્સેશન હોઈ શકે જ નહીં એ વાત સત્ય છે અને જ્યારે પોલીસ કર્મચારી કે પોલીસ અધિકારી કાયદાનો ભંગ કરે તો એ વિશેષ ગુનેગાર છે એવું હું સ્વીકારું જ છું પણ જે પરિસ્થિતિ અત્યારે નિર્માણ થતી જાય છે એમાં બે મુદ્દા મારી દૃષ્ટિએ મહત્ત્વના છે પ્રથમ તો એવું છે કે જે પોલીસ ફોર્સ છે એ પણ આ સમાજનું જ અંગ છે એટલે સમાજમાં રહેલા દૂષણો સમાજમાં રહેલી ખામીઓ સમાજમાં રહેલી ગુણવત્તા એ બધું પોલીસમાં હોય એ સ્વાભાવિક છે પણ જ્યારે પોલીસ કર્મચારી કોઈ પણ રેક નો હોય કોન્સ્ટેબલથી ડીજીપી સુધી ન હોય એ જ્યારે તાલીમ લે છે યુનિફોર્મ પહેરે છે ત્યારે કાયદાના પાલનની જવાબદારી એની સૌથી વધારે હોય એમાં કોઈ દલીલને અવકાશ જ નથી આપે કીધું કે સામાન્ય પ્રજા ટ્રાફિકનો ભંગ કરે તો આપે હમણાં બતાવ્યું એ મુજબ એને પોલીસ દંડા મારે અને જે હમણાં પીએસઆઈ આજે રાજકોટમાં એક શરમજનક બનાવ બન્યો કહેવાય એમાં કોઈ એનો એના માટે કોઈ દલીલ હોઈ શકે જ નહીં પણ હવે પ્રશ્ન એ થાય તો એના માટે શું કરવું જોઈએ એક વાત છે કે આ સ્વયં શિસ્તનો પ્રશ્ન છે એક નાગરિક તરીકે એક પોલીસ ઓફિસર તરીકે અને એક પ્રજાજન તરીકે ત્રણેય રીતે આપણે સંયુક્ત રીતે જોઈએ તો આપણે કાયદાનું પાલન કરવું અને ખાસ કરીને ટ્રાફિકના પ્રશ્નને એમાં કોઈ બીજું વિશેષ કરવાનું જરૂર જ નથી પણ એ અવેરનેસનો અભાવ છે અને થોડીક ખાખીની ખુમારી પણ કહી શકાય કે હું પોલીસ ઓફિસર છું મને શું કહેશે એ વાત આપનો વાત સાચી છે પણ આને બહુ કડકાઈથી લેવાની જરૂર છે સિનિયર અધિકારીઓએ એવું કંઈક સેટઅપ ગોઠવવું જ પડશે કે જેમ પ્રજાને સ્ટ્રીમલાઈન કરવા માટે થઈ અને પ્રયત્નો ચાલે છે એ જ રીતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ વખતો વખત તાલીમના સમયથી માંડી અને ફરજ દરમિયાનના સમયમાં એને આમાં અવેરનેસ આપવાની જરૂર છે અને પોલીસે પોતે પણ સમજવું જોઈએ કે એનાથી ગમે તે કારણે કંઈ પણ ક્ષતિ થઈ જાય તો એનામાં એટલી ખેલદીલી હોવી જોઈએ કે એને જાહેરમાં આવીને પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ અને આ આ બાબત છે એમાં કોઈ બીજી લાંબી

બિલકુલ સર આવીશું આપણી પાસે જઈએ ઉલ્લંઘન કરીને દંડાવાળી કરે છે કે જો આવું કરશો તો તમારું આવું થશે કે અહીંયા દ્રષ્ટાંત કરતા પણ એ વધારે દાદાગીરીની વાત છે હીરોગીરીની વાત છે કે અમે આવું કરી લઈએ છીએ જુઓ પણ એમાં પણ અસમાનતા છે ક્યાંક એવું થાય છે ને ક્યાંક તો એ પોલીસ પોતે જ મુખ પ્રેક્ષક બની જાય છે પણ તમને નથી લાગતું કે પોલીસમાં પોતાનામાં જ કોઈ દહેશત નથી ગુજરાત હાઈકોર્ટે હમણાં હમણાં જ એવું નોંધ્યું કે કાયદાનું અમલીકરણ નથી થતું કારણ કે એમાં ઈચ્છાશક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે પણ અહીં તો કાયદાના રખેવાળ જેમને કાયદાના રખેવાળ કહેવાય છે એ બેફામ આવી રીતે કાયદાનું ઉલ્લંઘન કરે છે તો શું કારણ હશે એની પાછળ ખરેખર તો ભારતીય બંધારણ પ્રમાણે સમાનતાનો અધિકાર એ પ્રત્યેક નાગરિકને મળેલો અધિકાર છે કાયદા સમાનની સમક્ષ સમાનતા અને સમાનતાનો અધિકાર પણ હું તો એમ કહીશ કે જે લોકોએ કાયદાના પાલન માટે સોગંદ દીધા છે બંધારણ અનુસાર જે લોકોએ શપથ લીધું છે એમની જવાબદારી તો વિશેષ બને છે કાયદો સામાન્ય નાગરિકને જેટલો લાગુ પડે છે એના કરતાં પણ કંઈક વધારે અંશમાં એ લોકોને લાગુ પડે છે કે જે કાયદાના વ્યવસાયમાં છે અથવા તો કાયદાના પાલન માટે જે કટિબદ્ધ છે જેની સર્વિસ છે જેની જવાબદારી છે આપણે ત્યાં અનુભવે આપણે જોયું છે કે પોલીસ ને પ્રજા વચ્ચે ક્યારેય મિત્રતા થઈ શકી જ નથી પોલીસ છે એ નું દુશ્મન હોય અને પ્રજા છે પોલીસ ની દુશ્મન હોય એવી વર્તણૂક આપણે સમાજમાં જોવા મળે છે જે ખરેખર ખૂબ દુઃખદ છે વિદેશોમાં બધે પોલીસ પ્રજાના મિત્ર તરીકે કામ કરે છે આપણે ત્યાં બોર્ડ મૂકેલા હોય છે હું આપની શું સેવા કરી શકું આપણે જાણીએ છીએ કે શું સેવા કરવામાં આવે છે ઘણી વખત એવું પણ આપણે જોયું હમણાં જ જોયું કે પોલીસ પોતે જ કાયદો હાથમાં લઈને જાતે જ સજા આપવા માંડે છે આરોપીને એ પણ ઈચ્છનીય નથી કાયદો કાયદાનું કામ કરે પોલીસની ફરજ ખાલી ઇન્વેસ્ટિગેશન કરીને અદાલત સમક્ષ કેસ મૂકવાનું છે અને સજા ફરમાવવાનું કામ અદાલતોનું છે એની બદલે પોલીસ પોતે જ જો કાયદો હાથમાં લઈ લે તો એ પણ એક ગુનો જ છે પોલીસ બેફામ બનીને વર્તન કરે બેફામ રીતે વાહન ચલાવે બેફામ રીતે સમાજ સાથે વર્તન કરે તો એ કદાચ અતિશય દુઃખનીય અતિશય દર્દજનક અને શરમજનક ઘટના છે કારણ કે એ એ કાયદાનું પાલન કરવા માટે ડ્યુટી બાઉન્ડ છે જે કરવા માટેની જેની ફરજ છે એટલે આવા પોલીસને એક તો તાત્કાલિક સસ્પેન્ડ કરી એની સામે ઇન્ક્વાયરી શરૂ કરવી જોઈએ અને ઉચિત પગલાંઓ અચૂક લેવા જ જોઈએ જેથી

કે આવી વ્યક્તિઓને જો આવી થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ આપવામાં નહીં આવે તો સમાજમાં આ લોકોને કંઈ ભય નહીં લાગે એને કાયદાનો ભય નથી એને પોલીસના દંડાનો ભય છે એવી દલીલ ઘણી વખત પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કરવામાં આવતી હોય છે પણ મારી મારું કહેવાનું એ છે કે એક તો એ આપનું ફંક્શન નથી કે જે જેમાં તમારે ચંચુપાત કરવાની પોલીસ ડિપાર્ટમેન્ટે જરૂર નથી બીજું કે સમાજને આવી પોલીસની લાઠીથી જ ભય છે એવું જો તમે માનતા હો તો એ લાઠીનો પ્રયોગ તમે શા માટે અમુક વ્યક્તિ માટે જ કરો છો અને આવા ડબલ સ્ટાન્ડર્ડ રાખીને લોકોને ભરમાવવાનો પ્રયાસ કરવાને બદલે પોલીસે પોતે આત્મચિંતન કરવું જોઈએ અને પોલીસને ટ્રેનિંગમાં જ આ વસ્તુ શીખવવી જોઈએ કે એને પોલીસે દાદાગીરી કે પોલીસગીરી નથી કરવાની સમાજના રક્ષક તરીકે પોતાની ફરજ છે છે આ વસ્તુ ટ્રેનિંગમાં ખૂબ જરૂર અને મારું તો એક વધારાનું સૂચન આજ સંદેશના માધ્યમથી એ પણ છે કે શાળાઓમાં પણ પ્રાથમિક શિક્ષણથી શરૂ કરી અને યુનિવર્સિટી સુધી મોરલ સાયન્સનો એક સબ્જેક્ટ રાખી જેમાં લોકોને કઈ રીતે મોરાલિટીથી વર્તવું જોઈએ એ શીખવવું હવે

અને પંચાવન ટકા લોકો એવું માનતા હતા કે પોલીસ ભ્રષ્ટ છે અને યોગ્ય રીતે કામ નથી કરતી છેલ્લા કેટલાક સમયથી આજે કિસ્સાઓ સામે આવી રહ્યા છે પોલીસ દારૂ પીને બેફામ કાર હંકારી રહી છે તો એ પોલીસ પછી દારૂડિયા સામે કાર્યવાહી કેવી રીતે કરવાની એ પોલીસ બુટલેગરો સામે કેવી રીતે કાર્યવાહી કરવાની પહેલી વાત તો જ્યારે જ્યારે બી આવા અકસ્માત મોટા થાય છે ને ત્યારે આપણા સરકાર અને મોટા અધિકારીઓ આવીને એક જ વાત કરે છે કે ભાઈ કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે આમ ને તેમ ને પછી પાછલા બારણે એના સેટિંગ થઈ જાય છે એની વિગતવાર વાત કરીએ તો હમણાં ઇસ્કોન બ્રિજ ઉપર જે ઘટના બની એ ઘટનાની અંદર સૌથી પહેલી પોલીસની પ્રાથમિકતા એ હતી કે પોલીસે પહેલાં લોકોના લોહીના બ્લડના સેમ્પલ લેવાની જરૂર હતી પરંતુ અગમ્ય કારણોસર નવ લોકોનો જીવ જેને હણી લીધો એ વ્યક્તિને એના ફાધર આવી એના દાદાગીરી કરીને ત્યાંથી ઉઠાવીને લઈ જાય છે અને આઠ નવ કલાક પછી એનું સેમ્પલ લેવામાં આવે છે એટલે કોઈ ડ્રગ્સ કે એવું લીધું હોય તો ઓટોમેટિકલી એના બ્લડમાં આવવાનું નથી બીજી વસ્તુ કે પોલીસ જે નિષ્પક્ષ કામગીરી નથી કરતી એનો તાદ્રશ નમૂનો સાહેબે પણ કીધો એમના અગાઉના વક્તાએ પણ કીધો કે ભાઈ ઇસ્કોન બ્રિજ ઉપર જે અકસ્માત થયો એમાં સામાન્ય ત્યાં લઈ જઈને ઉઠ બેઠક કરવામાં આવી અને મણિનગરમાં જેમાં કોઈને કશું જ વાગ્યું નથી ખાલી પોતે વ્યક્તિ પલટી મારી ગયો છે એને કરીને જાહેરમાં ડંડા મારવામાં આવ્યા બીજી ખાસ વાત છે કે અત્યારે જે એક મહિનાની મેગા ડ્રાઈવ ચાલી રહી છે એમાં ગુજરાતનો એક સામાન્ય નાગરિક પોતાને જાણે કે આતંકવાદી હોય ને એવું મહેસૂસ કરી રહ્યો છે ઘરેથી નીકળે ને એટલે પહેલા ભગવાનને પ્રાર્થના કરે છે કે હું મારી નોકરીના સ્થળે પહોંચું એ પહેલા મને પોલીસ ના પકડે ને એટલી મારી ઉપર દયા કરજો એવી પરિસ્થિતિ છે ગુજરાતની અંદર દરેક માનો શહેરી વિસ્તારની આપણે વાત કરીએ ને તો શહેરી વિસ્તારની અંદર તમારી પાસે લાઇસન્સ છે હેલ્મેટ છે પીયુસી છે આ બધાને અકસ્માતને કોઈ લેવા દેવા નથી આપે હમણાં ડેટા કર્યો ને મેં લગભગ બે દિવસ પહેલા જ એનસીઆરબી ના એક આંકડા ચેક કર્યા હતા એનસીઆરબી ના આંકડા એવું કે છે કે જે કોઈ અકસ્માતો થાય છે મોટા ભાગે હાઈવે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે ઉપર થાય છે શહેરી વિસ્તારમાં તો બહુ જૂજ પ્રમાણમાં થાય છે અને એની અંદર પણ જે મુખ્ય કારણ છે ને એ ફક્ત ને ફક્ત ઓવર સ્પીડિંગ અને રોંગ સાઈડમાં ઓવરટેક નું હોય છે અત્યારે શું ચાલી રહ્યું છે પાડાના વાકે પખાલીને ડામ પોતાને જે કરવું એ કરવાનું ને બીજા લોકોને દંડવાના હવે માનો કે એક વ્યક્તિ પાસે લાયસન્સ છે એની પાસે આરસી બુક છે એની પાસે પીયુસી છે એની પાસે વીમાના કાગળો છે એને હેલ્મેટ પહેર્યું છે તો શું એ વ્યક્તિ અકસ્માત નહીં કરે એવું સરકાર સાબિત કરવા માંગતી હોય એવું લાગી રહ્યું છે અત્યારે તો જે અકસ્માત થયો ઇસ્કોનમાં એની પાસે લાયસન્સ બી છે એનું પીયુસી બી છે એના આરસી બુક બી છે તો કેવી રીતે અકસ્માત થયો એટલે મૂળ વાત એ છે કે અકસ્માતના મૂળ કારણમાં જવાની જરૂર છે આવા ફાલતુના કાગળિયા માગી-માગીને સામાન્ય લોકોને પરેશાન કરવાની જરૂર જ નથી અકસ્માત કેમ થાય છે કે ઓવરસ્પીડિંગના હિસાબે થાય છે અકસ્માત ખોટી દિશામાં ઓવરટેક કરવાથી થાય છે ઠીક છે હા એટલે ઘણા બધા કારણો છે અકસ્માત કેમ થાય છે એની ચર્ચા તો આપણે ઘણી બધી વખત પહેલા કરી પણ ચૂક્યા છીએ પરંતુ અહીંયા જે મુખ્ય વાત થઈ રહી છે જે મુખ્ય મુદ્દો એ છે કે પોલીસને જ પોતાને કાયદાનો કોઈ ખોફ નથી તો પછી એ શા માટે એવું કરે છે કે તમારે કાયદાનું પાલન કરવાનું છે એ બતાવવું પડશે પીટતી પોલીસ ખુદ જ ટલી થઈ જાય તો શું કરવાનું ઘણી બધી વખત આપણે જોવું કે પોલીસ જાહેરમાં સરઘસ કાઢે છે અને આરોપીઓને ઢોર માર મારે છે જુનાગઢની મસ્જિદની ઘટના હોય કે ખેડાના માતરની ઘટના હોય કે હમણાં જે કેદાર દવેને માર મારવામાં આવ્યો એ ઘટના હોય પરંતુ શરમજનક બાબત તો એ છે કે જ્યારે માર મારવામાં આવે છે ત્યારે હર્ષ સંઘવી સામે આવીને એવું નિવેદન આપે છે કે પોલીસ જે કરે છે એ સારું જ છે આવી જ રીતે અપરાધીઓને સજા થવી જોઈએ તો પછી સ્વાભાવિક છે કે જ્યારે રાજકીય સંરક્ષણ હોય તો પોલીસે કરવાની જ છે આપણે આગળ વધીએ આપણી સાથે દલાલ સાહેબ જોડાયેલા છે દલાલ સાહેબ છેલ્લા કેટલાક સમયથી આ જે વિડીયો સામે આવ્યા છે તો શું આ એ નથી દર્શાવતું કે પોલીસ એક તરફ હીરોગીરી કરવા માંગે છે સામાન્ય જનતાને આવી જ રીતે રસ્તા પર જ એમને ન્યાય કરવો છે પરંતુ પોતે કોઈ કાયદાનું પાલન નથી કરવું તો આમાં સામાન્ય જનતામાં શું સંદેશ જશે પોલીસની છબીને લઈને મેડમ પહેલા તો હું આપને એ સ્પષ્ટતા કરવા માંગુ છું બધાને ખબર જ છે કે કોઈ પણ પોલીસને કોઈ પણ આરોપીને મારવાની કાયદાએ છૂટ આપી જ નથી બિલકુલ એ ટ્રાફિકનો ગુનો હોય કે કોઈ પણ પ્રકારનો ગંભીર ગુનો હોય હવે પ્રશ્ન એ ઉભો થાય કે તો પછી ભય કેવી રીતે ઉભો કરવો તો એ સવાલને પોલીસે ચર્ચાવાની જરૂર નથી મારવાની જે વાત છે જાહેરમાં મારે છે અને દુઃખદ સાથે કહું કે મંત્રી જેવી જવાબદાર વ્યક્તિ એમ કે કે બરોબર કર્યું છે એ કદી વ્યાજબી નથી લાખાણી સાહેબ તો ન્યાયની ખુરશી ઉપર બિરાજેલા છે અતુલભાઈ પણ સામાજિક કાર્યકર તરીકે જાણે છે કે કાયદાએ કોઈને પરમિશન મારવાની આપી જ નથી કાયદો અને વ્યવસ્થા જવાબ જાળવવાની જવાબદારી જે પોલીસની છે એને પોલીસે કાયદાના પરવ્યુમાં રહી અને આરોપીની સામે બરાબર તપાસ કરીને ન્યાયની કોર્ટમાં મોકલવાનો છે આ એક જનરલ સિનારીઓ છે પણ એક લોકોના મગજમાં પણ એવી છાપ થઈ ગઈ છે કે પોલીસ તો તો મારે ખરેખર કોઈને મારવાની છૂટ છે જ નહીં અને જો એ કોઈ પણ અધિકારી સામે કાયદેસર ફરિયાદ થાય એને સહન કરવું જ પડે અને એને એના પ્રત્યાઘાતો ભોગવવા જ પડે એટલે એ જે મારવાની વાત છે એ ખરેખર તો બિલકુલ વ્યાજબી નથી હવે બીજું ખાસ કરીને ટ્રાફિકની સંબંધી આપણે અત્યારે પ્રશ્નને લઈએ છીએ તો હું એમ કહીશ કે જે સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ છે જે ભારત સરકારનો કાયદો છે સમગ્ર દેશ ને લાગુ પડે છે અને સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ ના આધારે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ બનેલા છે અને દરેક રાજ્યને દરેક રાજ્યને પોતપોતાની અનુકૂળતા મુજબ પોતપોતાની પબ્લિક ની જરૂરિયાત મુજબના ના સ્ટેટ ના મોટર વ્હીકલ રૂલ્સ બનાવેલા છે આપણા મોટર વ્હીકલ એક્ટ ની અંદર

અને લોકોને મારીને કે આવી રીતના કાગળિયા રોડ ઉપર માગીને કંઈ ટ્રાફિક નિયમન બી નથી થવાનું અકસ્માત બી નથી રોકાવાના આ તો આતંકવાદી લોકો હોય ને એવી પરિસ્થિતિ જે ચાર રસ્તાથી નીકળવું હોય તો જાણે ગેરકાયદેસર આપણે અમેરિકામાં ઘૂસતા હોય ને એવી પરિસ્થિતિ થઈ ગઈ બિલકુલ અને આ બનાના રિપબ્લિક નથી બધાએ સમજવું પડશે ઠીક છે આ બધા જ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને જેવી રીતે કાયદાની દેવીના આંખે પટ્ટા બાંધેલા છે કારણ કે એટલા માટે કારણ કે એના આંખ સમક્ષ બધા સમાન છે કદાચ પોલીસના આંખે પણ આવા પટ્ટા બાંધવા પડશે કે જેના કારણે બધા સમાન તેની આંખમાં થઈ શકે અમીર ગરીબના સૌને સરખી રીતે એ કરે અને સૌથી પહેલા એ પોતાની જવાબદારી પણ સારી રીતે સમજી શકે નમસ્કાર